नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस की पांचमी कविता पद्य दीकरी शीर्षक छे दीकरी। दीकरी गजल ने अपने सीखीश। दीकरी काव्यना कवि छे अशोक चावड़ा। अशोक चावड़ा नु उपनाम छे बेदिल। अने दीकरी काव्यनो साहित्य प्रकार छे गजल। अने आ गजल पगरव तड़ावमांथी लेवामां आव्युं छे। दीकरी गजलना कवि अशोक पीतांबर चावड़ा, जन्म सुरेन्द्रनगर जिल्लानो मनड़ासर गाम छे। हाल एवो गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी में मददनीश रजिस्ट्रार तरीके कार्यरत छे। एमनु साहित्य छे गजल संग्रह छे पगला तड़ावमां। पगरव तड़ावमां तेमना गजल संग्रह छे। अने आ गजल पगरव तड़ाव नामना गजल संग्रहमांथी लेवामां आवी छे। डाळखीथी साव छूटा प्रतिबद्ध कवितानो संग्रह छे। साहित्य अकादमी दिल्लीना युवा पुरस्कार एमने मळ्यो छे। उपरांत गुजरात साहित्य अकादमीना युवा गौरव पुरस्कार तथा अन्य पुरस्कारोथी अशोक चावड़ाने सन्मानित करवामां आव्या छे। आ काव्यनो स्वरूप छे गजल। गजल એ ઉર્દૂ અરબી સાહિત્યમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે। અરબી ભાષામાં તબઝુલ પરથી ગઝલ શબ્દ બન્યો છે। અને ગઝલની જે દરેક કડી છે એ બે કડીને શેર અથવા શેયર કહેવામાં આવે છે। એમાં પ્રથમ જે કડી છે એને મટલાનો શેર કહેવામાં આવે છે। અને છેલ્લી કાવ્યની અંતિમ જે કડી છે એને મક્તાનો શેર કહેવામાં આવે છે। ગઝલમાં આવતા પ્રાસ, જે સરખા પ્રાસવાળા શબ્દો આવે છે, એ પ્રાસને કાફિયા તરીકે ઓળખવામાં આવે છે। અને કાફિયા સાથે જોડાઈને આવતો જે પદ હોય છે એને રદ્દીફ તરીકે ઓળખવામાં આવે છે। આ ગઝલ દીકરી વહલનો દરિયો છે। પહેલાંના જમાનામાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતો હતો, પરંતુ ના, હવે તો દીકરી વહલનો દરિયો બની ગઈ છે। અને વહલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। દીકરીને આપણા સમાજમાં, હિન્દુ સમાજમાં દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે। વળી કેટલાક સમાજમાં દીકરીને મહત્ત્વ આપવામાં આવતું નથી, દીકરાને મહત્ત્વ આપવામાં આવે છે। પરંતુ આજે સાક્ષર જે સમાજ છે એ લોકો દીકરીને એક લક્ષ્મીનો અવતાર માનતા આવ્યા છે। અને અહીં કવિ પણ દીકરીને કયા પ્રકારનું સ્થાન પોતે આપે છે એ આ ગઝલની અંદર એમની વાચાને એમણે વ્યક્ત કરી છે। કે જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દીકરી, દીકરીનો પર્યાય થાય છે સુતા આત્મજા તનુજા, દીકરીને આ સમાનાર્થી શબ્દો છે। અને એક 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 દેવી, પ્રત્યેક દેવીની ઝલકમાં, ઝલક એટલે શોભામાં, શોભામાં દીકરી છે। એટલે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી, કવિ માને છે। કે ખરેખર દીકરી એ સામાન્ય દીકરી રહી નથી, પરંતુ જે સ્વર્ગની દેવીઓ છે, અમર લોક દેવલોકની દેવીઓ છે, પછી લક્ષ્મી હોય, સરસ્વતી હોય,
પાર્વતી હોય કે અંબા હોય, આ બધી દેવીઓની ઝલકમાં શોભામાં આ દીકરી દેખાય છે. દીકરી છે, દીકરી દેવી સ્વરૂપ જ. ખરેખર દીકરી ચંદન અને સુખડની જેમ સુગંધ આપતી દીકરી જ. પરિવારમાં જેમ ચંદન અને સુખડમાંથી ખુશ્બુ ફેલાય છે અને વાતાવરણને મહેકતું બનાવે છે, એવી જ રીતે દીકરી જો ઘરમાં હોય, દીકરી ઘરમાં હોય તો આખા ઘરના વાતાવરણને સુગંધીમય બનાવી દે છે, સુગંધીદાર બનાવી દે છે. એ સુગંધ ફેલાવનારી દીકરી જ. અને જેમ કપાળમાં ચાંદલો હોય અને સૌંદર્ય ખીલી ઉઠે છે, એવી જ રીતે દીકરી કુમકુમના તિલકમાં પણ એની સુંદરતા દેખાય છે. એ દીકરી જ. ખરેખર દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ જ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. પરિણામ સંધિ છે. પરિણામ પરિવતા નામ સંધિ છે. અને જેમ ઝરણું પાણીનું ઝરણું વહેતું, અવિરત ઝરણું વહેતું હોય છે, આનંદ આપે છે, એમ જ આ દીકરી પણ ઝરણાની જેમ જ સ્નેહ વરસાવે છે, વહાલ દર્શાવે છે. ખરેખર આનું જ આ ફળ છે, આનું જ આ પરિણામ છે. કારણ કે દીકરી જે ઘરમાં જન્મે છે તે ઘરમાં એના માતા પિતા નાનપણથી જ એને સારા સંસ્કારોનું સિંચન કરીને એક સંસ્કારી દીકરી તરીકેના એની છાપ ઉપસાવવા પ્રયત્ન કરે છે. એવી જ આ દીકરી જ કવિ બાલ મુકુંદ દવે પણ દીકરીને તુલસીનો ક્યારો કહ્યો છે. જેમ આપણે તુલસીના ક્યારાને પવિત્ર માનીએ છીએ, તો દીકરી પણ તુલસીના ક્યારા જેવી જ પવિત્ર છે એવો બાલ મુકુંદ દવે કહે છે. તો કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ પરિણામ છે. દીકરી હંમેશા પોતાના સ્વજનો પ્રત્યે, સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, આ બધા માટે સ્નેહનું ઝરણું બનીને એ વહાલ વરસાવતી હોય છે. અને એ જ ખરેખર પરિણામ છે. જેમ પેલો શિલ્પીકાર કોઈ ખડકમાં, કોઈ પથ્થરમાંથી એને ટાંકી ટાંકીને એક સુંદર મજાનું શિલ્પ, ચિત્ર, મૂર્તિ તૈયાર કરે છે અને એની સુંદરતા ત્યારે નીખરી ઉઠે છે, એવી જ રીતે આ દીકરીના માતા પિતા પણ એને કોઈ શિલ્પીકારની જેમ સારા સંસ્કારોનું સિંચન કરીને, વાતે વાતે માર્ગદર્શન આપીને, સારા સંસ્કારોનું સિંચન કરીને સારી એક સંસ્કારી દીકરી તરીકેનો ઉછેર કરે જ. ખરેખર આ જ દીકરી જ. અને દીકરીનું મૂલ્ય કંઈ ઓછું નથી, પણ દીકરીનું મૂલ્ય વધારે જ. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. ફળક એટલે ચિંતામાં, બીકમાં ડર. અને લાજ મર્યાદા, લાજ એટલે કે શરમ, મર્યાદા, માન સન્માન. અરે શરમ ગૌરી વ્રતોની હારમાં. જે વ્રતો છે આપણા હિન્દુ ધર્મમાં, જે સ્ત્રીઓએ અમુક વ્રત કરવાના હોય છે, એ બધાની હારમાળામાં, એ બંધનમાં એ જકડાઈને ડરથી એ જીવતી હોય છે કાયમને માટે. કે લાજ મર્યાદા શરમ દીકરીના લક્ષણો છે, ગુણો છે. એનો સ્વભાવ શરમાળું હોય છે. તેમજ લાજ અને મર્યાદામાં એણે જીવન વિતાવવાનું હોય છે. અને ગૌરી વ્રત જેવા જે વ્રતો છે, ગૌરી એટલે પાર્વતી, અલુણા હમણાં જે ચાલે છે, એની હારમાળામાં એટલે કે આ સામાજિક બંધનો જ,
અને એ બંધનોમાં બંધાઈને દીકરી ડરથી બીકથી રોજ જીવે જ કે મને પેલું આમ કહેશે, મને પેલું આમ કહેશે, મારા માતા પિતા મને ટોકશે વગેરે વગેરે, એ ફડકમાં ચિંતામાં એ દીકરી જીવતી હોય છે. તે કે લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રત જેવી હારમાળાના બંધનોમાં દીકરી જકડાયેલી હોય છે અને રોજ કાયમ એ બંધનના ડરથી એ ફફડી ફફડીને એ ડરી ડરીને જીવતી હોય છે. જે શિરે હું હાથ ફેરવતો, હાથ ફેરવતો રૂઢિપ્રયોગ છે, જે શિરે હું હાથ ફેરવતો, શિર એટલે કે મસ્તક, હાથ ફેરવતો એટલે કે હું આશીર્વાદ આપતો, હવે હાથ દે, હવે એ હાથ દે. આ બે વાક્યનો અર્થ સમજાવવાનો પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો. જે શિરે હું હાથ ફેરવતો એટલે કે જે દીકરીને માથે જ્યારે જ્યારે દિવાળી હોય કે શુભ પ્રસંગ હોય ત્યારે માતા પિતાના આશીર્વાદ લે, પિતાને પગે પડે દીકરી અને પિતા હાથ લાંબો કરીને દીકરીના મસ્તકે આશીર્વાદ આપતા, આશીષ આપતા, અને એ જ દીકરી આશીર્વાદ મેળવનારી એ જ દીકરી હાથ દે, મતલબ કે જ્યારે પિતા વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય છે ત્યારે એ જ દીકરી આશીર્વાદ પ્રાપ્ત કરનારી દીકરી હાથ દે એટલે કે સહારો દે જ, હૂંફ આપે જ, વૃદ્ધાવસ્થામાં પોતાના પિતાને એ મદદરૂપ બને જ, સહારો આપે જ. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે વિસ્તાર, સમજણ, સમજ શક્તિ. દીકરીમાં હવે સમજ શક્તિ આવી ગઈ છે. જ્યારે જ્યારે એ દીકરી નાની હતી પિતાને પગે લાગે ત્યારે પિતા બહાલ ભર્યો હાથ એના શિરે મસ્તકે ફેરવતા અને એને આશીર્વાદ આપતા. પરંતુ હવે એ દીકરી મોટી થઈ ગઈ છે, એનામાં સમજણ શક્તિ આવી ગઈ છે, એ પોતાના પિતાને સહારો આપે જ, મદદરૂપ બને જ, અને હાથ દે એટલે કે પિતાને એ સહાય કરે જ. ખરેખર દીકરી હવે એક સમજદાર બની ગઈ છે, એને સમજણના જે વિસ્તાર છે એ ખૂબ આસમાન પૃથ્વીથી આસમાન આકાશ સુધી એ વિસ્તૃત થઈ ગયા છે, ફેલાઈ ગયા છે, વિકાસ પામ્યા છે. અને માટે આશીર્વાદ પ્રાપ્ત કરનારી દીકરીની આજે એ જ હાથને સહારો આપે જ. સુર શરણાય સુર, સુર અર્થભેદમાં પૂછે, સુર એટલે સ્વર અને આ સુર એટલે દેવ. તો કે સુર શરણાય સ્વર, અવાજ, શરણાય આ એક વધ્ય જ શરણાય, લગ્ન પ્રસંગ હોય ત્યારે ફિલ્મોમાં એ શરણાય વગાડવામાં આવે છે. અને લગ્ન જ્યારે લેવાય છે ત્યારે સુર શરણાય સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કે જ્યારે દીકરી મોટી થઈ જાય છે અને એના લગ્ન લેવામાં આવે છે, ઘરના આંગણે મંડપ બંધાઈ જાય છે, શરણાઈના સુર સંભળાવવા માંડે છે, અને લગ્ન હોય ત્યારે તો સગા સંબંધીઓની ભીડ આપણા ઘરે ભેગી થાય છે. અને ભીડ હોવા છતાં પણ જે પિતા છે એ પિતા દીકરીને યાદ કરીને એ ભીડમાં પણ પિતાની આંખો દીકરીની યાદમાં ભીની થાય છે, ભીની થાય છે, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. દીકરીની યાદ આવે છે, આટલા બધા સગા સંબંધીઓ ઘરમાં અવર જવર કરી રહ્યા છે, ભીડભાડવાળો વિસ્તાર છે, છતાં પણ પિતા એ ભીડની વચ્ચે પણ એમને આંખોમાં આંસુ આવી જાય છે અને આંસુમાં દીકરી પ્રત્યક્ષ થાય છે,
એમને યાદ આવતા કે પોતાની દીકરી દેખાય છે અને આંખોના પલકારામાં એમની આંખો ભીની થાય છે, એટલે કે દીકરી યાદ આવે છે અને એટલા માટે એમના એમની આંખો ભીની થઈ જાય છે, એમની આંખો રડે છે. આમ ખરેખર દીકરીનું મહત્ત્વ કવિ અશોક ચાવડા, એમનું ઉપનામ છે બેદિલે, એમણે દીકરીને પોતા કેવી રીતે સન્માન આપ્યું છે, માન આપ્યું છે તેની વાચા એમણે આ ગઝલની અંદર વ્યક્ત કરી છે. ગઝલમાં પગરવ તળાવ નામનું જે ગઝલ સંગ્રહ છે એમાંથી આ ગઝલ લેવામાં આવી છે.